હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વેશ્ચન્સ બાય કેવી. આજે છે 21 જુલાઈ. જોઈએ આજના કરંટના લગતા જેટલા બી આઈએમપી ક્વેશ્ચન છે આપણે આ વિડીયોમાં. એના પહેલાં જો તમે ક્વેશ્ચન્સ બાય કેવી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. જોઈએ આજના ક્વેશ્ચન. ભારત અને અમેરિકાની વચ્ચે પ્રથમ 2+2 વાર્તા ક્યાં આયોજિત કરવામાં આવવાની છે? તો મિત્રો, તે નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવવાની છે. પ્રથમ 2+2 વાર્તા ભારત અને અમેરિકાની વચ્ચે. 2+2 વાર્તા વિશે મિત્રો થોડું જણાવી દઉં તો 2+2 ને 2+2 ડાયલોગ પણ કહેવામાં આવે છે. આ 2+2 વાર્તામાં બે દેશોના પ્રતિનિધિઓ કોઈ પણ એક જગ્યાએ મિટિંગ કરીને તેના અમુક મુદ્દાઓ પર ચર્ચા કરે છે. ઓકે મિત્રો, તો આપણે જાણી લઈએ અહીંયા કે ભારત અને અમેરિકા જે વચ્ચે પ્રથમ 2+2 વાર્તા થવાની છે તેમાં અમેરિકાના પ્રતિનિધિઓ કોણ છે અને ભારતના પ્રતિનિધિઓ કોણ છે? તો અમેરિકાના પ્રતિનિધિઓમાં જોઈએ મિત્રો તો સેક્રેટરી ઓફ સ્ટેટ, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો. કોણ મિત્રો? માઇક પોમ્પિયો. અને અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જેમ્સ માટિસ. ઓકે મિત્રો, જેમ્સ માટિસ. તો આ બે પ્રતિનિધિઓ અમેરિકા તરફથી છે. અને ભારત તરફથી મિત્રો આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને આપણા રક્ષામંત્રી નિર્મલા સીતારામન. ઓકે મિત્રો, તો આ બે પ્રતિનિધિઓ વચ્ચે નવી દિલ્હીમાં મિત્રો 2+2 વાર્તા થવાની છે. ઓકે, આગળ જોઈએ. હાલમાં ONGC બોર્ડ દ્વારા કોનાથી અલગ થવાની મંજૂરી આપી દીધી છે મિત્રો? તે પવન હંસથી અલગ થવાની મંજૂરી આપી દીધી છે ONGCએ. તો ONGCએ પવન હંસના 49% શેર વેચી દીધા છે જે એમની પાસે હતા. તેઓ પૂરી રીતે પવનહંસથી અલગ થઈ ગયું છે. પવનહંસથી થોડી માહિતી આપું મિત્રો, તો પવનહંસની સ્થાપના 1985માં થઈ હતી અને તેઓ આ પિક્ચરમાં તમે જોઈ શકો તેમ તે હેલિકોપ્ટર સેવા પૂરી પાડે છે. તેનું હેડક્વાર્ટર નોઈડામાં છે અને તેનું સ્લોગન મિત્રો ખાસ વી ફ્લાય ફોર યુ. તેનું સ્લોગન છે વી ફ્લાય ફોર યુ. અને ONGCનું ફૂલ ફોર્મ છે મિત્રો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને તેના અધ્યક્ષ છે શશી શંકર. ઓકે, આગળ જોઈએ. આભાર આપકી સેવાઓ કા, આભાર આપકી સેવાઓ કા એપ છે મિત્રો, તે કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો તે મિત્રો છત્તીસગઢ રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. છત્તીસગઢના CM મિત્રો રમણ સિંહ દ્વારા તે લોન્ચ કરવામાં આવી છે. આભાર આપકી સેવાઓ કા એપમાં મિત્રો જે એ છત્તીસગઢ રાજ્યના જેટલા બી પેન્શન ધારકો છે જેમને જે તકલીફ થતી હતી તે તકલીફને દૂર કરવા માટે આ એક પગલું છે. ઓકે મિત્રો, આગળ જોઈએ. હાલમાં ભારત દેશે કયા દેશ સાથે 2 સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે મિત્રો? તે ઘાના દેશ સાથે મિત્રો 2 સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે ભારત દેશે. અહીંયા તમે નકશામાં જોઈ શકો તેમ મિત્રો આ ઘાના દેશ છે જે આફ્રિકા ખંડમાં આવેલો છે અને તેની રાજધાની છે મિત્રો અકારા. ઓકે મિત્રો, અકારા. આગળ જોઈએ. હાલમાં નાબાર્ડ 2018 પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે મિત્રો? તે રેપકો માઇક્રો ફાઇનાન્સને આપવામાં આવ્યો છે નાબાર્ડ 2018 પુરસ્કાર. નાબાર્ડ વિશે મિત્રો થોડી માહિતી આપી દઉં તો નાબાર્ડનું ફૂલ ફોર્મ છે મિત્રો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે મિત્રો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, તેની સ્થાપના 1982માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર હાલ મુંબઈમાં છે અને તેના અધ્યક્ષ ડૉક્ટર હર્ષકુમાર છે. રેપકો માઇક્રો ફાઇનાન્સ મિત્રો એક લિમિટેડ કંપની છે જે મહિલાઓને આગળ લાવવામાં મદદ કરી રહી છે. ઓકે, આગળ જોઈએ. બેંગ્લોર મેટ્રો દ્વારા સ્ટેશનના નિર્માણ માટે કોના જોડે સમજૂતા કરવામાં આવ્યા છે? તો ઇન્ફોસિસ ફાઉન્ડેશન જોડે મિત્રો. બેંગ્લોર મેટ્રો દ્વારા ઇન્ફોસિસ ફાઉન્ડેશન કંપની જોડે સ્ટેશનના નિર્માણ માટે સમજૂતા કરવામાં આવ્યા છે. આ તમે અમને પિક્ચરમાં જોઈ શકો છો. ઇન્ફોસિસ કંપનીના ફાઉન્ડર મિત્રો NR નારાયણ મૂર્તિને ઇન્ફોસિસની સ્થાપના 1981માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર હાલ બેંગ્લોરમાં છે. ઓકે, આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં કયો નવો દેશ હાલમાં જોડાયો છે મિત્રો? તો તે મ્યાનમાર. મ્યાનમાર મિત્રો 68મા દેશ તરીકે હાલમાં એમાં જોડાયો છે. મ્યાનમારને બર્મા પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન વિશે થોડી માહિતી આપી દઉં મિત્રો, તો તેને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ કહેવામાં આવે છે. અને કર્કવૃત રેખાથી મકરવૃત રેખાની વચ્ચે જેટલા પણ દેશો આવ્યા છે ત્યાં ગઠબંધનના એક ભાગ છે. ઓકે મિત્રો, તેમાં જોડાયેલા છે. ઓકે, અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના મિત્રો આપણા નરેન્દ્ર મોદીએ 2015માં ફ્રાન્સના પેરિસમાં કરી હતી. ઓકે મિત્રો, ફ્રાન્સના પેરિસમાં 2015માં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના થઈ હતી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. ઓકે મિત્રો, આગળ જોઈએ.
હાલમાં કયા દેશની પૂર્વ રાષ્ટ્રપતિને 8 વર્ષની સજા કરવામાં આવી છે? તો મિત્રો દક્ષિણ કોરિયાની. ઓકે મિત્રો, દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ છે આઈડિયા પાર્ક ઉન હાઈ, તેમને મિત્રો 8 વર્ષની સજા કરવામાં આવી છે. તો 8 વર્ષની સજા એટલા માટે કરવામાં આવી છે કે 2016ની ચૂંટણીમાં તેમને સરકારના પૈસાનો ઉપયોગ કર્યો હતો, એના માટે તેમને 8 વર્ષની સજા કરવામાં આવી છે. ઓકે મિત્રો, આગળ જોઈએ. બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી ક્યાં જવાના છે મિત્રો? તો તે સાઉથ આફ્રિકા જવાના છે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે. ઓકે મિત્રો, આ બ્રિક્સ સંમેલનમાં મિત્રો 5 દેશો જોડાયેલા છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. ઓકે મિત્રો, બ્રિક્સ સંમેલનની સ્થાપના મિત્રો 2006માં થઈ હતી, બ્રિક્સની સ્થાપના મિત્રો. અને સ્ટાર્ટિંગમાં મિત્રો સાઉથ આફ્રિકા દેશ તેમાં જોડાયેલો ન હતો, ખાલી બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના હતું. સાઉથ આફ્રિકા મિત્રો 2010માં જોડાયો હતો. ઓકે મિત્રો, આટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે મિત્રો, જો તમને આ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.